પાલનપુરમાં ઝાડા ઉલટીના કેસો વધતા લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાલનપુરના કોટના અંદરના વિસ્તારોમાં ઝાડા ઉલટીના 34 દર્દીઓ પાલનપુર સિવિલમાં સારવાર હેઠળ છે, જ્યારે 2 લોકોના મોત નિપજ્યા છે, જેને લઈને આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અંદરના વિસ્તારમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો હોવાનું સ્થાનિક નગરસેવક જણાવી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ પાલનપુર શહેર તેમજ આસપાસના ગામના છે. તમામ દર્દીઓના રિપોર્ટની પ્રક્રિયા હાથ ધરાઈ છે. આજના દિવસમાં 34 પેશન્ટ દાખલ છે. એક પેશન્ટ મૃત અવસ્થામાં લાવવામાં આવેલું અને એક પેશન્ટ દાખલ હતું ને મૃત્યુ પામ્યું છે. લગભગ 35 દર્દીઓને અત્યાર સુધીમાં સારવાર આપી છે અને જો સંડાસના ટેસ્ટ ને બધું કરવા આપેલું છે કે જેના રિપોર્ટ આવશે એટલે ખબર પડશે કે બેક્ટેરિયલ છે કે એમિબિક ડિસેન્ટ્રી છે, એનો પછી ખબર પડશે. એટલે અત્યારે હાલ જે દવા બધાને ચાલુ કરવામાં આવી છે એનાથી મોટાભાગના દર્દીઓ સેટલ છે. એક પેશન્ટને આઈસીયુમાં થોડી તકલીફ વધારે છે અને જરા બીપી ડાઉન રહે છે અને શ્વાસનું પણ તકલીફ લાગે છે અને કિડનીના રિપોર્ટ પણ સારા નથી આવતા અને થોડા ડ્રાઉઝી છે. મોટાભાગે નાની બજાર, મોટી બજાર, આપણે ભક્તોની લીમડી અને અમુક આજુબાજુના એરિયાના જનતાનગર એ બાજુના એરિયાના દર્દીઓ છે અને અમુક દર્દીઓ બારગામના પણ છે, પારપડા છે, બસુ છે અને 2-3 પેશન્ટ રાજસ્થાનના પણ છે. 2-4 દિવસથી કોટ વિસ્તાર અંદર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાવી રહી છે, જેના કારણે ઝાડા ઉલટીના બનાવો બની રહ્યા છે અને 30થી પણ વધારે લોકોને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં બી કેટલા પણ લોકો ઝાડા ઉલટીના કારણે સારવાર લઈ રહ્યા છે. અને એવું જાણવા મળેલ કે ઝાડા ઉલટીના કારણે એમની કિડની ઉપર પણ ભયંકર અસર થઈ રહી છે અને 2 લોકો ગંભીર રીતે આમાં નુકસાન પામ્યા છે. તો ગવર્મેન્ટને એટલે કે કલેક્ટર સાહેબશ્રીને અને સરકારને અમારી વિનંતી છે કે તાત્કાલિક કોટ વિસ્તાર અંદર આની તપાસ કરવામાં આવે અને સવારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલો હતો, જેની અંદર ઘણા ખરા લોકોને આની અસર વર્તાઈ રહી છે અને લોકો નાના મોટા દવાખાને પોતાની દવાઓ લઈ રહ્યા છે. પણ કલેક્ટરશ્રીને વિનંતી છે કે તાત્કાલિક આ પાણીજન્ય રોગ છે તેના માટે નગરપાલિકા અધિકારીશ્રીને જાણ કરવામાં આવે અને જે આખા કોટ વિસ્તારની અંદર પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે તે પાણીની પણ તપાસ કરવામાં આવે, જેના કારણે આ રોગ વધારે ન ફેલાય અને રોગચાળો ફાટી ન નીકળે તેના માટે તકેદારી રૂપે તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી અમારી માંગણી છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.